અમૂલ સંગઠન દ્વારા છેલ્લા કેટલાય વખતથી નબદાના 300થી વધુ ગામજનોને સ્વતંત્ર પંચાયતનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા હતા. તે અનુસંધાને 314 ગામ પંચાયતોને દરજ્જો નહીં મળતા ગામજનોએ ચૂંટણી બહિષ્કારનો જાહેરાત કરી હતી. જે માંગ ન સંતોષાતા આજે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી સામે અમૂલના પ્રમુખ મહેશ વસાવાની આગેવાની સાથે ધરણાનો કાર્યક્રમ યોજી સૂત્રોચ્ચાર કરી મતદાનનો બહિષ્કાર કરી મતદાનથી અળગા રહ્યા હતા. રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ફફડાટ ફેલાયો હતો. મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અમારા ગામની સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો નહીં મળે તો લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય લઈને ગ્રામજનોએ ચૂંટણી ત્રાણી તંત્રનું નાક દબાવ્યું હતું. આ અંગે ઉમરવા જોશી ગામના આગેવાન રણજીત તડવીએ જણાવ્યું હતું કે અમારા ગામ ઉમરવા જોશી અને ગોરા મંડળ મોટા આંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવે છે. આ મોટા આંબા ગામ અમારા ગામથી 14 કિલોમીટર દૂર આવેલું છે. વિવિધ કામો માટે 14 કિલોમીટર દૂર સુધી જવું પડતું હોય અમારો દિવસ અને સમય બગડે છે. અમારા ગામનો કોઈ વિકાસ થયો નથી. ગોરા માંડણ ગામના ચીન કુવા ફળિયાના લોકોને 2-3 કિલોમીટર ચાલીને પીવાનું પાણી લેવા જવું પડે છે. આઝાદીના 70 વર્ષ પછી પણ પીવાના પાણીની સુવિધા આ ફળિયાને મળી નથી. આવી ગંભીર સમસ્યા સહિત વિકાસના કોઈ કામો અમારા ગામમાં થયા નથી. તેથી અમૂલ સંગઠન દ્વારા અંતે તંત્રને લેખિત રજૂઆત પણ કરી હતી, છતાં કોઈ નિરાકરણ આવેલ ન હોવાથી અમારા ગ્રામજનોએ આગામી લોકસભાની ચૂંટણી બહિષ્કાર કર્યો છે. બહિષ્કારને જિલ્લાનું મતદાનની ટકાવારી નીચું આવવાની શક્યતા નકારી શકાતી નથી. જ્યોતિ જગતાપ, જાડેશ ટીવી, રાજપીપળા. ભારતના બંધારણની અંદર 343 ખમાં સ્પષ્ટ એવી જોગવાઈ કરેલી છે કે દરેક ગામને ગ્રામ પંચાયત આપવી, એવું આખા ભારત દેશ માટે છે. અને ગુજરાતનો પંચાયત ધારો 1963 અને 1993 પણ લખેલું છે દરેક ગામને ગ્રામ પંચાયત આપો. છતાં પણ ગુજરાતની અત્યારની અને ભૂતકાળની જેને બી શાસન કર્યું હોય એવા લોકોએ ખોટા ખોટા પરિપત્રો બનાવી અને 1000 માણસની વસ્તીવાળા જ ગામને ગ્રામ પંચાયત આપવું એવું ખોટું કરી અને આવા પરિપત્રો બનાવીને આખા ગુજરાતના ગરીબ ગામડાઓને એમનું શોષણ કરી રહ્યા છે. અને આજે અમે એટલા માટે બેઠા કે ભાઈ તારીખ 24/1/2019 રોજ કલેક્ટરશ્રી અને આખા ગુજરાત રાજ્યના બધા અધિકારી પદાધિકારીને આવેદનપત્ર આપેલું અને ત્યારબાદ અમે 2/3/2019 રોજ ફરી પાછું અલ્ટિમેટમ આપ્યું કે જે ઝડપી અમારી આ માંગણી ના સંતોષાય તો ના છૂટકે અમારે લોકસભા ચૂંટણી 2019 નો બહિષ્કાર કરવો પડશે. એટલે તંત્રએ કોઈ ધ્યાન ના આપ્યું એટલે આજે અમે કલેક્ટર શ્રી નર્મદાની કચેરીના આંગણામાં બધા 314 ગામના આગેવાનો ભેગા મળી આજે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આજે અમે મતદાન નથી કરવાના અને અમે મત આપવાના નથી અમારા ગરીબ ગામડાઓ.